નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના આપણે ગુજરાતી ધોરણ પાઠ કે જે દ્વિતીય સત્ર ની અંદર આવે છે જેનું નામ છે નવા વર્ષના સંકલ્પો આ પાઠના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના તમામ વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે વિદ્યાર્થી મિત્રો ધોરણ તમામ પાઠના રહેડિયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જેની મદદથી તમે તે પાઠના સોલ્યુશન પણ જોઈ શકશો તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ બારમો નવા વર્ષના સંકલ્પો સ્વઅધીન પોથી પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે તમે સંકલ્પો ક્યારે કરો છો તો હું નવા વર્ષના દિવસે અને જન્મદિવસના દિવસે સંકલ્પો કરું છું બીજો પ્રશ્ન વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે તો લેખક રોજ સાતના બદલે પાંચ વાગે ઉઠે તો વર્ષે બોતેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે અને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં ચાર વર્ષ જેટલો વધારો થાય ત્રીજો પ્રશ્ન ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશા દિશામાં ગાજી રહ્યો પાઠના આધારે વિધાન સમજાવો તો ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશા દિશામાં ગાજી રહ્યો કેમકે તેમનો સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મશ્કરી છતાં જીવતો રહ્યો ચોથો પ્રશ્ન તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો વિદ્યાર્થી મિત્રો અહીં ક્યારેય ખોટું ન બોલવું રોજ સવારે નિયમિત રીતે સાત વાગ્યે જાગી જવું તમે જો અન્ય સંકલ્પો લીધા હોય તો તે પણ લખી શકો પાંચમો પ્રશ્ન તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો તો રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય શરીરમાં સ્ફૂર્તિ રહે તેવા ફાયદા પ્રશ્ન બે નીચેનો ફકરો વાંચી ફકરાના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો અહીં આપણને આ ફકરો આપ્યો છે તેના આધારે આપણે ફકરાના આધારે પ્રશ્નના જવાબો શોધીએ ચાલો જઈએ પ્રશ્ન પહેલો વહેલી પરોઢનું ઝાકળ એટલે શું તો વહેલી પરોઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી તે પણ અદ્રશ્ય થઈ જાય છે બીજો પ્રશ્ન નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે તો નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતા વિખરાઈ જાય છે એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયા સાથે સરખાવ્યું છે ત્રીજો પ્રશ્ન શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે આ વાક્યને લગતો રૂઢી પ્રયોગ ફકરામાંથી શોધીને લખો તો તે થશે सर्दीનું મોજું ચોથો પ્રશ્ન નિરુત્સાહ શબ્દનો વિરોધી શબ્દ ફકરામાંથી શોધીને લખો તેનો વિરોધી શબ્દ થશે ઉત્સાહ પાંચમો પ્રશ્ન નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો પેલો છે પવિત્ર જેનો સમાનાર્થી થાય પાવન બીજો છે ઉત્સવ જેનો સમાનાર્થી થશે જલસા પ્રશ્ન ત્રણ તમે સાંભળેલ કે વાંચેલ વિનોદી પ્રસંગનું વર્ણન લખો તો મારા વડીલોમાંથી કોઈ એક નાનપણનો પ્રસંગ છે તેઓ દવા લેવામાં આનાકાની કરતા અને પરાણે પેલી ટીકડી થૂંકી નાખતા એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી એમને પેંડામાં ટીકડી દબાવીને આપી થોડીવાર પછી પૂછ્યું કે પેંડો ખાઈ ગયો નિર્દોષ જવાબ મળ્યો કે હા અમે ઠળીઓ ફેંકી દીધો એટલે દવાની ટીકડી ફેંકી દીધી પ્રશ્ન ચાર નીચે આપેલ ફકરામાં યોગ્ય મૂકી ફકરો ફકરો ફરીથી લખો તો જુઓ અહીં છે તેને આ રીતે તમે વિરામચિહ્નો મૂકી અને ફરીથી લખી શકશો જુઓ અલગ અલગ વિરામચિહ્નો તેમાં મૂકેલા જોવા મળે છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન પાંચ નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખો અને નીચે લીટી દોરો પેલું વાક્ય છે વૃક્ષ પર સાત આઠ પક્ષીઓ બેઠા હતા તો તેમાં સાત આઠ સમાસ છે બીજું બીજામાં અહીં તહી ત્રીજામાં ભાઈ બહેન ચોથામાં કૃષ્ણ સુદામા પાંચમા શાકભાજી છઠ્ઠામાં રાત દિવસ સાતમા માં હાડમાસ આ દ્વંદ્વ સમાસ આપણને જોવા મળે છે પ્રશ્ન છ નીચેના વાક્યો વાંચો અને સમજો લાગુ પડતો શોધીને લખો ઉદાહરણ આપ્યું છે દરેક કામમાં નિયમિત થવાની થઈ જવાની રઢ લાગી તો તેનો રૂઢિપ્રયોગ છે ધૂન વળગવી તો આવા રૂઢિપ્રયોગો આપણે શોધીએ પેલું છે પડોશી રાજા એ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાનો ગુસ્સા પર કાબુ ન રહ્યો તો તેનો રૂઢિપ્રયોગ આવશે મિજાજ છટકવો બીજું કારની રેસમાં તેણે બધાને મંત્ર મુગ્ધ કરી દીધા તો તેમાં રૂઢિપ્રયોગ આવશે દસે દિશામાં ગાજવું ચોથું સંતોએ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરી છે તેનો રૂઢિપ્રયોગ આવશે માયા મૂકવી પાંચમું મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો તેનો રૂઢિપ્રયોગ આવશે આંખમાં ચમક આવવી પ્રશ્ન સાત સાચી વાળો શબ્દ શોધીને લખો જુઓ પહેલામાં આ નિયમિત સાચું છે બીજામાં એન્જિન સાચું આ થશે ત્રીજામાં આ ધનુષ્ય સાચું થશે ચોથામાં આ હરીફાઈ સાચું થશે અને પાંચમામાં આ પૂર્ણિમા સાચો શબ્દ થશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ બાર નવા વર્ષના સંકલ્પો પાઠના સ્વાધિન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપનો આભાર